ઉનાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી રીતે ફાઇબરથી બનાવવામાં આવી છે. તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં, પરંતુ સ્થાપિત કરવામાં આવેલ અન્ય ઇકો ફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં વિસર્જિત કરવામાં આવશે. મારી ફાઇબરની પ્રતિમા છે. અમે 7 થી 8 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ હોય છે અને અમારી પ્રતિમાની હાઈટ છે 25 ફૂટ છે અને અમારો કોન્સેપ્ટ દર વખતે અલગ અલગ હોય છે. એ જ રીતે આ વખતે અમારો જગન્નાથ થીમ પર અમારો કોન્સેપ્ટ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ કરીએ છીએ અને રાધાકૃષ્ણ સોસાયટીમાં જ અમારો પંડાલ છે. તો આપ સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે કે અમારી ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા નિહાળો. તો બીજી તરફ ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ નીલકંઠનગર સોસાયટી ખાતે ડેકોરેશનમાં સિરિયલના કેરેક્ટરોને ક્રિકેટ રમતા દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ₹1,00,000 ખર્ચે 25 યુવાનો દ્વારા આ સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવની આ થીમ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.